રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દવે ગળે ફાંસો ખાઈ લેતા પોલીસ બેડામાં ગમગીની છવાઈ છે આપઘાત કરતા પહેલા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં ઓનલી ફોર માય એન્જલ લખી શાયરી અને ગીત મૂક્યું હતું જો કે આપઘાત પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી

આત્મહત્યા કરનારા આશિષભાઈ બે ભાઈ માના નાના હતા તેમના લગ્ન છ વર્ષ પહેલા અંજલિબેન સાથે થયા હતા આશિષભાઈ પાંચ વર્ષ પહેલા પોલીસમાં ભરતી થયા હતા અને એ વખતે જ તેમના લગ્ન થયા હતા તે સારા હોકી ખેલાડી હતા અને તેમના પત્ની સાથે પણ હોકી રમતા હોય બંને મન મળી જતા તેમના લવ મેરેજ થયા હતા તેમના મોટા ભાઈ હિરેનભાઈ દીપકભાઈ દવે કન્સ્ટ્રક્શનનું કામ કરે છે આશિષભાઈની પત્ની બે વખત મિસ ડિલિવરી થઈ હતી સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું આ કારણોસર આશિષભાઈ ચિંતામાં હોવા જોઈએ તેમ સાથી કર્મચારીએ કહ્યું હતું ગઈકાલે જ તેણે નોકરીમાંથી બે દિવસની રજા લીધી હતી સાથી કર્મચારીએ પોતાના મજા મજાના આવતી હોવાથી રજા લેવાનું કારણ જણાવ્યું હતું ઘરે ફાસો ખાઈ આત્મહત્યા કરી લેનાર આશિષભાઈ અને તેમના પત્ની અંજલીબેન દવે થોડા દિવસો પહેલા જ રેસ્કો પાર્ક સોસાયટીના મારુતિ હેડ ક્વાર્ટર માં રહેવા આવ્યા હતા અગાઉ તેઓ રેલનગર નાથદ્વાર સોસાયટી માં રહેતા હતા આશિષભાઈ ના પિતા દીપકભાઈ દવે એસઆરપી માં ફરજ બજાવતા હતા તેઓ હાલ હયાત નથી આપઘાત કરતા પહેલા આશિષે પોતાના વોટ્સએપ સ્ટેટસ પર ઓનલી ફોર માય એન્જલ મારી હસ્તી રમતી પરી લખી ગીત મૂક્યું છે તેમજ ગીત પણ મૂક્યું હતું સોનલ ટોપીવાળા સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ